સરકારી કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કર્યું હોવાનું બનાસકાંઠાની એક સ્કૂલનો વિડીયો વાયરલ થતા ચકચાર બનાસકાંઠામાં શાળાએ અભ્યાસ માટે જતા બાળકો પાસે ઘણીવાર એવું કામ કરાવવામાં આવતું હોય છે જેની ખૂબ ચર્ચાઓ થતી હોય છે જ્યાં હવે બનાસકાંઠામાં વધુ એક વિડીયો વાયરલ થતાં શિક્ષણ તંત્ર ઉપર સવાલો ઉભા થયા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સુરતપુરા ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં સેવાસેતુ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવ્યું છે બાળકોએ પોતાના વજનથી વધુ વજનના બાકડા ઉપાડ્યા હોવાનું વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો પાલનપુર તાલુકાના સુરજપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સરકારી કાર્યક્રમ માટે બહારથી ટેબલ અને કુર્સી અને બાકડા મંગાવવામાં આવ્યા હતા જ્યાં આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના નાના વિદ્યાર્થીઓ પાસે આ બાકડા ઉપાડવામાં આવ્યા હતા આ બાકડા ઉપાડી ટેમ્પામાં મૂકવાના હતા તે મજૂરી કામ વિદ્યાર્થીઓ કરતા હોવાનું જોવાઈ રહ્યું છે વાયરલ વીડિયો પ્રમાણે સેવાસેતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ બાકડા ઉપાડતા જોવા મળી રહ્યા છે આ બાકડા વજનવાળા હોવાને કારણે વિદ્યાર્થીઓ તેને ઉચકી શકતા નથી તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે આ પ્રકારનું મજૂરી કામ કરાવવાનો વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ઉપર મસમોટા સવાલો ઉઠી રહ્યા છે જો આ બાળકો સાથે દુર્ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે જ્યાં વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પાસે ભારે વજનના બાકડા ઉપાડી તેને ટેમ્પોમાં ભરાવવાનું કામ આપવામાં આવ્યું હતું વાલીઓ પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે શાળાએ અમારા બાળકો આ અભ્યાસ કરવા જાય છે નહીં કે મજૂરી કરવા માટે